વેલકમ ટુ જ્ઞાન મંજરી વિદ્યાપીઠમાં મહુવા હું કૃષ્ણા હર્સોરા ગયા લેકચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે કંપન કરતા દરેક પદાર્થ છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે એની વિશે આપણે જોયું હતું પછી આપણે જોયું હતું કે સંગીતના અલગ અલગ પ્રકારના વાદ્યો છે એ પણ ધ્વનિ ઉત્પન્ન કરે છે કેવી રીતે કરે છે એની વિશે વાત કરી હતી પછી જે ઘન ઘન પદાર્થ છે એનું પણ છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે પછી પ્રવાહી પદાર્થમાં કોઈ પણ પદાર્થ મૂકવામાં આવે છે તો એની અંદર પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે એ રીતે જોઈએ કે આપણે આપણા કાન વડે છે ધ્વનિ સાંભળીએ છીએ તો તો એ કઈ રીતે સાંભળીએ છીએ એની વાત આજે કરીએ તો કાનના બહારનો ભાગ છે ભાગનો જે આકાર છે એ કેવો હોય છે તો કે ગરણી જેવો છે આપણો જે કાન હોય છે ને એનો જે બહારનો ભાગ છે આપણે જોઈએ છે કે આકાર હોય છે ગણી જેવો જ્યારે ધ્વનિ છે એ તેમાં પ્રવેશે છે ત્યારે કર્ણનાળ અથવા કેનાલ મારફતે કર્ણ પટલ સુધી છે પહોંચે છે જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને આપણે કહેવાય છે કાનનો પડદો અને તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે તો કાનના પડદાનું કાર્ય શું કરે છે તો કે સમજવા માટે તો ચાલો આપણે પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડલ છે આપણે બનાવીએ તો તેની માટે આપણે એક કાનના પડદાનું મોડલ છે એ બનાવીશું તો ચાલો એની વિશે છે આપણે એક પ્રવૃત્તિ કરીએ હવે આ પ્રવૃત્તિની અંદર તમારે એક કાપ પ્લાસ્ટિકનો અથવા એક ટીનનો છે ડબ્બો લેવાનો છે અને તેના છેડાઓ છે આપણે કાપી નાખવાના છે એટલે કે નીચેથી જે ભાગ છે આ નીચેનો જે છેડો છે એ શું કરવાનો છે તો કે કાપી નાખવાનો છે અને એક રબરના ફૂગાને ટુકડાને છે એ નીચેના છેડે છે રબર બેન્ડથી બાંધી દેવાનો અને સૂકા કઠોળના ચાર કે પાંચ દાણા છે ખેંચાયેલા રબર ઉપર આપણે મૂકી દેવાના પછી તમારા તમારા મિત્રને તમારે બોલવાનું કહેવાનું પછી તમારે જોવાનું કે કઠોળના દાણા છે એ શું કરે છે બરાબર આપણે જોયું કે પેલા આખું તૈયાર કર્યું કે એક ડબ્બો લીધો એમાં ઉપરનો ભાગ છે એને કાપી નાખ્યો અથવા એનું ઢાંકણું કાઢી નાખ્યું પછી ઉપરના ભાગમાં આવું એક ફુગાનો રબર છે રાખી દેવાનો પછી એની માથે છે દાણા છે કઠોળના થોડા મૂકી દેવાના પછી નીચેથી તમારા ફ્રેન્ડને કહેવાનું કે અહીંયાથી બોલો એટલે તમે જેવો અવાજ કરશો એટલે કે જે દાણા છે એ ઉપર નીચે કૂદકા મારશે બરાબર અહીંયા આપણને આકૃતિમાં છે દાણા જો સપાટીથી થોડા ઊંચા દેખાય છે એટલે કે ઉપર નીચે છે કૂદકા મારે છે તો આના ઉપરથી આપણે શું શીખવા મળે છે કે રબરના ખેંચાયેલા પડદા ઉપર નીચેથી જયારે આપણે હુરે હુરે બોલે છે ત્યારે પડદાની ઉપર રહેલા જે આ કઠોળના દાણા છે ઉપર નીચે કૂદકા મારે છે તો એનો મતલબ શું થયો કે અહીંયા રબરનો પડદો છે શું થાય છે તો કે કંપન કરે છે કંપન કરે છે એટલા માટે તે કઠોળના દાણા છે ઉપર નીચે થતા હશે ને નહીં તો ન થાય તો આપણા કાનનો જે પડદો છે એ ખેંચાયેલા રબરના પડદા જેવો જ છે જે પડદો પડદો છે 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 એ આની જેવો જ એટલા માટે તે ધ્વનિ તેના ઉપર પડે ત્યારે કંપન કરે છે આ રીતે આપણે જોઈએ છે કે આ કેમ ફૂગો કંપન કરે છે એવી રીતના આપણો જે કાનનો પડદો છે એ પણ શું કરે છે કંપન કરે છે એટલે કંપન કરે એટલે શું થાય તો કે આપણને જે ધ્વનિ છે એ સંભળાય છે એટલે કે આપણે બીજા કોઈ વ્યક્તિ બોલે એ આપણને સંભળાય છે તો આના ઉપરથી આપણને એવું શીખવા મળ્યું કે ખેંચાયેલા રબરના પડદા ઉપર એટલે કે આપણા જે કાનના પડદા ઉપર છે ધ્વનિ થવાથી તે શું કરે છે તો કે કંપન કરે છે એટલે કે અહીંથી આપણે જેવી ધ્વનિ આપીએ એટલે શું થયો આ ઉપરનો પડદો છે એ કંપન કરવા માંડ્યો તેવી જ રીતના આપણા કાનની અંદર પણ એવું છે કે જ્યારે આપણા ધ્વનિ છે એ સંભળાય છે ક્યારે તો કે આપણા કાનનો પડદો છે કંપન થવા લાગે છે એટલે આપણને બધી વસ્તુ છે એ સંભળાય છે તો અહીંયા જો આપણને આખી આકૃતિ આપેલી છે કે કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો જ હોય છે તો ધ્વનિના કંપનો છે કાનના પડદાને કંપિત કરે છે છે જેમ કે આકૃતિ એ પ્રમાણે કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે એટલે અંદરના કાન સુધી છે મોકલી આપે છે અને ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી છે પહોંચાડવામાં આવે છે ને આ પ્રકારે આપણે જે ધ્વનિ છે એ સાંભળી શકીએ છીએ તો અહીંયા જો આપણને આખી કાન છે એની રચના આપેલી છે કે આ જે ભાગ છે કયો છે કર્ણ નાળ એટલે કેનાલ છે અને અહીંયા ધ્વનિ હોય મગજ સુધી અહીંયા આપેલું છે કે આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ ન નાખવી જોઈએ તે કાનના પડદાને શું કરે છે તો કે નુકસાન કરે છે જેનાથી સાંભળવાની શક્તિ છે ઓછી થઈ જાય છે તો આવી પ્રવૃત્તિ છે આપણે કરવાની નહીં હવે આપણે જોઈએ કે કંપનનો વિસ્તાર કંપનનો કંપ વિસ્તાર આવર્તકાળ અને આવૃત્તિ તો એની વિશે જોઈએ કે આપણે અગાઉ શીખી ગયા કે પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરાવવાનો પદાર્થનું શું કહેવાય છે તો કે કંપન કહે છે તો આપણને ખ્યાલ આવી જ ગયો કે અત્યાર સુધી કંપન છે કોને કહેવાય તો આ ગતિને દોલિત ગતિ પણ કહે છે એટલે કે વારે વારે આપણે એને ગતિ કરાવીએ અથવા આમ તેમ ગતિ કરાવીએ તો એ પદાર્થનું કંપન અથવા એનું બીજું નામ શું છે તો કે ગતિ પણ કહેવાય છે તો તમે તમારા અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે તો શીખી જ ગયા છો બરાબર તો હવે એક સેકન્ડ દીઠ થતા જે દોલનોની સંખ્યા ને દોલનની આવૃત્તિ કહેવાય છે તો અહીંયા આવૃત્તિ છે કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે તો કે એક સેકન્ડમાં જે થતા દોલનો છે એની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવાય છે અને આવૃત્તિનો એકમ શું છે તો કે હર્ષ છે એનો એકમ છે એને સંકેતમાં કઈ વડે દર્શાવાય તો કે એચ ઝેડ જેમ કે અહીંયા આપણને આપ્યું છે એ પ્રમાણે અને જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો તે આવૃત્તિને એક હર્ષ આવૃત્તિ જેટલું કહેવાય છે તો એવી રીતના જો એક સેકન્ડમાં વીસ વખત દોલન થા પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે એ તમે નક્કી કરજો હવે તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા ધ્વનિ છે એને ઓળખી જાય છે આપણે જોઈએ છીએ ઘણીવાર ધ્વનિ ઉત્પન્ન કરતા જે પદાર્થો છે એને આપણે જોતા નથી કે આ કે ક્યાંથી ધ્વનિ આવે છે એટલે આ શેની ધ્વનિ છે તો પણ આપણે ખ્યાલ આવી જાય છે કે આ છે આનો અવાજ છે તો તે કેવી રીતે શક્ય બને છે તે માટે આવશ્યકતા છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય છે તો એવું તમે ક્યારે વિચાર્યું છે કે ક્યાં પરિબળો છે તેમને અલગ છે તો કંપ વિસ્તાર અને આવૃત્તિ આ બે ધ્વનિના ગુણધર્મો છે તો અહીંયા આપણને એવું પૂછાય કે ધ્વનિના અગત્યના ગુણધર્મો કયા કયા છે તો એક આવશે કંપ વિસ્તાર અને બીજું છે આવૃત્તિ તો શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તાર અને આવૃત્તિને આધારે આપણે અલગ કરી શકીએ તો એની વિશે આપણે તે આગળ જોઈએ કે કઈ રીતે અલગ કરી શકાય તો હવે આપણે જોઈએ પ્રબળતા અને પીચ પીચ એટલે તીપણા દીપણા પણું તો એની વિશે આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું તો એ પ્રવૃત્તિમાં શું કરવાનું છે તો આ પ્રવૃત્તિની અંદર તમારે એક ધાતુનો ગ્લાસ લેવાનો છે અને એક ટેબલ સ્પૂન લેવાની છે અને ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસ ઉપર ધાર ઉપર છે અહીંયા અથડાવાનો છે એટલે કે આપણે જે ધાતુનો ગ્લાસ લીધો છે એની ઉપર ચમચી દ્વારા છે એક આવી રીતના કોરે છે થોડુંક અથડાવાનું છે પછી તમે જુઓ કે એમાં કેવો અવાજ આવે છે પછી એમાં ઉત્પન્ન થતો ધ્વનિ છે તમારે સાંભળવાનો છે એટલે તમારે ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો તીવ્ર પ્રહાર કરશો એટલે ફરીથી પાછો ધ્વનિ ઉત્પન્ન થશે ત્યારે સાંભળો કે કેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે પછી જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો હોય ત્યારે એનો ધ્વનિ શું મોટો સંભળાય છે તો કે હા આપણે જોઈએ ધીમેથી ચમચીથી આપણે ઠપકારીએ અથડાવીએ છીએ તો એનો અવાજ થોડોક આવે છે પછી આપણે ઝડપથી એક થર્મોકલનો નાનો દડો છે છે આપણે આકૃતિ ઉપર જોઈએ એ પ્રમાણે કે ચમચીની જગ્યા આપણે શું લેવાનો થર્મોકલનો નાનો દડો લેવાનો અને ગ્લાસ ઉપર પ્રહાર કરવાનો ત્યારે તમારે જોવાનું કે શું એ કંપિત થાય છે ને દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જોવો તો તમે જોશો કે દડાનું સ્થાનાંતર છે એ તે ગ્લાસના કંપના કંપ વિસ્તારનું માપ છે તો હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો તો બંને કિસ્સામાં કંપ કંપના કંપ વિસ્તારોની સરખામણી કરો કે કયા કિસ્સામાં કંપ વિસ્તાર છે વધારે છે ને કયા કિસ્સામાં છે કંપ વિસ્તાર છે ઓછો છે તો તમે જોશો તો આ રીતની પ્રવૃત્તિ કરશો તો તમને એવું ખ્યાલ આવશે કે કંપન કરતી કોઈ પણ વસ્તુ છે એનો કંપ વિસ્તાર જો ઓછો હોય ને તો આપણને એની ધ્વનિ છે નિર્બળ સંભળાય એટલે કે ઓછી સંભળાય છે અને જેમ એનો કંપ વિસ્તાર વધારે હશે તો એમાં ધ્વનિ છે એ કેવી સંભળાશે તો કે વધારે સંભળાશે એટલે કે મોટી સંભળાશે તો અહીંયા આપણને ધ્વનિની પ્રબળતા એટલે કે ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કમ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે તો અહીંયા જે ધ્વનિ છે એની પ્રબળતા છે એ કઈ રીતે નક્કી થાય છે તો કે જે ધ્વનિ ઉત્પન્ન જે વિસ્તાર છે છે કંપન એના વિસ્તારના વર્ગના સપ્રમાણમાં હોય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જો કમ વિસ્તાર છે એ બમણો કરવામાં આવે તો એની પ્રબળતા કેટલી થાય ચાર ગણી થાય એટલે કે જેટલો કંપ વિસ્તાર હશે ને એટલી જ તે પ્રબળતા એની ડબલ હશે ધારો કે કમ વિસ્તાર છે એ કેટલો કર્યો બમણો કર્યો પ્રબળતા કેટલી થઈ ગણી એટલે કે કે ધારો વિસ્તાર છે છે તો પ્રબળતા એનો ડબલ એટલે બેનો વર્ગ થશે એટલે કેટલો થાય ચાર તો આ એની પ્રબળતા આ બે છે એની શું થાય કમ વિસ્તાર એ રીતે હવે પ્રબળતા છે એને કયા એકમમાં દર્શાવવામાં આવે છે તો કે ડેસિબલ એટલે એને એકમમાં ડી અને બી વડે દર્શાવાય છે અહિયાં આપણને જુદી જુદી ઉદ્દગમો છે એમાંથી ધ્વનિની પ્રબળતા છે કેટલી છે એની વિશે આપણને આપ્યું છે જયારે આપણે સામાન્ય શ્વાસ લેતા હોય ત્યારે આપણી પ્રબળતા કેટલી છે તો કે દસ ડેસિબલ જેટલી છે જ્યારે મંદ ગુસ્સુક ગુસપુસ કરતા હોય એટલે પાંચ મિનિટ સુધીમાં ત્યારે આપણી જે પ્રબળતા છે ત્રીસ ડેસિબલ છે અને સામાન્ય વાતચીત કરતા હોય ત્યારે આપણી ડેસીબલ છે એ સાહીઠ છે અને વ્યસ્ત ટ્રાફિક હોય બહુ બધું ટ્રાફિક હોય તો એની ડેસિબલ છે સિત્તેર અને સરેરાશ ફેક્ટરી છે એની ડેસિબલ છે એસી તો આ રીતે એસી ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કેવો હોય છે કષ્ટદાયક હોય છે એટલે કે જે છે એ વધારે એસી ડેસિબલથી જો વધારે એની પ્રબળતા હશે તો એ શારીરિક રીતે છે થોડોક અસ્તવ્યસ્ત હશે એટલે કે એ કષ્ટદાયક એના માટે થાય છે અને ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે તો અહીંયા આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે ધ્વનિની પ્રબળતા છે કોના ઉપર આધાર રાખે છે તો તેના કંપ વિસ્તાર ઉપર જ્યારે કંપનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હશે તો કે મોટો અને જ્યારે કંપ વિસ્તાર છે નાનો હશે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હશે નબળો એટલે કે હશે કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો તો તમને એમાં છે થોડો તફાવત છે એ જોવા મળશે જો બે ધ્વનિ સમાન રીતે જોરથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે છે કેવા પડે છે જુદા પડે છે તો ચાલો આપણે આગળ જોઈએ કે મારો અવાજ અને મારા શિક્ષકના અવાજથી કેવો હોય છે જુદો હોય છે તો એ શેના કારણે હોય છે તો એની વિશે આપણે અભ્યાસ કરીએ તો કે ધ્વનિનું તી તીણાપણું તેની આવૃત્તિ છે નક્કી કરે છે તો કે ધ્વનિની આવૃત્તિ છે કોણ નક્કી કરે છે તો તેમાં રહેલું જે તીણાપણું છે એની આવૃત્તિ નક્કી કરે છે જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે એનો અવાજ કેવો છે તીણો છે એટલે કે અને એની તે પીચ હોય છે પીચ એટલે આપણે જોયું કે પીચ એટલે તીણાપણું એ પણ કેવી હોય છે વધારે હોય છે અને જો કંપનની આવૃત્તિ છે એ ઓછી હોય તો આપણે કહી શકીએ કે ધ્વનિની જે પીચ છે કેવી છે ઓછી છે તો આપણે જોઈએ કે અહીંયા આપણને આકૃતિ આપેલી છે આકૃતિની અંદર ધ્વનિનો પીચ એટલે કે છે છે એ નક્કી કરે તો આપણે જોઈએ કે અહીંયા જે મોટી આવૃત્તિ આપણને આપેલી છે બરાબર તો એના કારણે એનો જે પીચ છે કેવો છે ઓછો છે ને અહીંયા ધીમેથી બોલે છે તો એનો પીચ કેવો છે વધારે છે આ રીતે આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે તેથી તે ઓછા પીચવાળો છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે બરાબર તો આપણે જોયું એ પ્રમાણે કે હમણાં ડ્રમવાળો જે છોકરો હતો એ જે ડ્રમ છે એ આવૃત્તિ કેવી ઓછી હોય છે બરાબર ઓછા આવૃત્તિથી કંપન કરે એટલે એમાં પીચ કેવો થાય પીચવાળો ધ્વનિ ઉત્પન્ન થાય પણ કેવી ઓછા પીચવાળો જ્યારે બીજી બાજુ છે સિસોટીથી આવૃત્તિ વધારે છે સિસોટીની આવૃત્તિ કેવી હોય વધારે હોય તેથી વધારે પીચ વાળો છે ધ્વનિ ઉત્પન્ન થાય છે જેમ આપણે ઉપર આકૃતિ જોઈ એ પ્રમાણે પક્ષી છે ઉચ્ચ પીચવાળો ધ્વનિ છે ઉત્પન્ન કરે છે તો આપણે યાદ રાખવાનું છે કોણ કેવો પીચવાળો છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે આપણે જોવાનું છે તો પક્ષી છે એ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે સિંહ છે એ ગર્જનાનો જે પીચ છે એ કેવો હોય છે ઓછો હોય છે જ્યારે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે જ્યારે પક્ષીઓની ધ્વનિ છે કેવી હોય છે દુર્બળ હોય છે એટલે આપણે જોયું કે જેમ પીચ વધારે હશે એમ એની ધ્વનિ કેવી થશે ઓછી હશે આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ તો સાંભળીએ છીએ તો શું તેમના તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ પુખ્ત વયના વ્યક્તિ છે એના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે આપણે જોઈએ કે સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ છે વધારે હોય છે પુરુષના અવાજની આવૃત્તિ છે કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કેટલાક કંપન કરતા પદાર્થોની જરૂર પડે છે તો શું આપણે બધા કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ તો હકીકત એ છે કે વીસ

અશ્રાવ્ય હોય છે તો આ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની મર્યાદા કેટલી છે કે વીસ હર્ષથી વીસ હજાર હર્ષ જેટલી હોય છે એટલે કે આપણે મનુષ્ય છીએ એ ક્યાં સુધી સાંભળી શકીએ તો કે વીસ હજારથી વીસ હર્ષ સુધી છે આપણે વીસ હર્ષથી વીસ હજાર હર્ષ સુધી સાંભળી શકીએ હર્ષ કરતા ઓછી આવૃત્તિ હશે તો આપણને નહીં સંભળાય અને વીસ હજાર હર્ષ કરતાં જો વધારે આવૃત્તિ હશે તો પણ આપણને નહીં સંભળાય એટલે કે મનુષ્યના કાનમાં અમુક લિમિટ હોય છે એ પ્રમાણે તો અહીંયા આપણને આવૃત્તિ વિશે થોડીક વાત કરી છે કે અમુક પ્રાણીઓ છે એ વીસ હજાર હર્ષથી વધારે આવૃત્તિવાળા ધ્વની છે એ સાંભળી શકે છે પણ આપણે મનુષ્ય નથી સાંભળી શકતા જેમ કે શ્વાન છે એ આ ક્ષમતા ધરાવે છે એટલે કે જે ડોક્સ છે એ આ ક્ષમતા ધરાવે છે પછી પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિઓ ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્ય છે એ સાંભળી શકતા નથી કારણ કે વીસ હજાર કરતા કરતાં વધારે આવૃત્તિ છે એટલા માટે અને ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા માટે વીસ હજાર હર્ષથી ઊંચી આવૃત્તિ પણ કાર્ય કરતા અલ્ટ્રાસોનિક સાધનોથી આપણે પરિચિત છે ઘણીવાર છે દવાખાનામાં છે અમુક એવી કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હોય તો એ સમસ્યા અમુક તબીબી છે એની સમસ્યા માટે ઘણીવાર છે વીસ હજાર હર્ષ કરતાં ઊંચી આવૃત્તિનો પણ ઉપયોગ કરે છે હવે આપણે આગળ જોઈએ ઘોંઘાટ અને સંગીત આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારની ધ્વનિ છે સાંભળીએ છીએ શું આ ધ્વનિ છે હંમેશા આપણને ખુશી આપે છે ક્યારેક છે એ ધ્વનિ છે આપણા કાન માટે સુખદ હોય છે બરાબર એટલે ક્યારેક છે આપણને સાંભળવાની મજા આવે છે ક્યારેક છે એ અગવડનું કારણ બને છે કે ક્યારેક આપણને સાંભળવાની નથી મજા આવતી પણ બધી ધ્વનિ છે એ સરખી હોતી નથી જેમ કે ધારો કે તમારા આળોશ પાડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે તો શું કન્સ્ટ્રક્શન સ્થળ પરથી આવતો જે ધ્વનિ છે સુખદ લાગે ન લાગે ને શું તમે બસ કે ટ્રકના હોન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો તમને ગમે છે ન ગમે ને તો આ અસુખદ ધ્વનિને આપણે શું કહીએ છીએ તો કે ઘોંઘાટ કહેવાય છે જેમ કે ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે તો ધ્વન ઉત્પન્ન થતો ધ્વનિ છે શું કહેવાય અને બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતો જે ધ્વનિ છે તમે માણો છો આનંદ લ્યો છો તો એ જે પ્રકારની ધ્વનિ છે એને કઈ ધ્વનિ કહેવાય તો કે સંગીતની ધ્વનિ કહેવાય અને એ આપણા કાનને શું આપે છે તો કે ખુશી આપે છે તો હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે અને સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો તે કર્ણપ્રિય રહેશે લા આપણે ખ્યાલ છે કે ગુંગાટવાળી જે ધ્વનિ હોય એ આપણને કાન માટે ગમતું નથી પણ જ્યારે કઈક સારી ધ્વનિ હોય જેમ કે સંગીતની ધ્વનિ હોય કઈક કોઈક સારું બોલતું હોય કોઈક સારું ગાતું હોય તો એ રીતની જે ધ્વનિ હોય તો એ આપણને સાંભળવી છે એ ગમે છે પછી આપણે જોઈએ છીએ કે આમાં ધ્વનિના પણ પ્રદૂષણ જોવા મળે છે કયા કયા પ્રદૂષણ છે જોવા મળે છે આપણે હવાના પ્રદૂષણ વિશે તો જાણીએ જ છીએ પાણીના પ્રદૂષણ વિશે જાણીએ છીએ પણ આપણે જોઈએ કે હવામાં અનિચ્છનીય વાયુઓ કણોની હાજરીના કારણે હવાનું પ્રદૂષણ છે થાય છે તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદુષણ કહેવાય છે એટલે કે વધારે પડતી ઘોંઘાટ થતો હોય કે વધારે પડતી કંઈક અલગ પ્રકારની ધ્વનિ હોય તો એ આપણા માટે શું થાય ધ્વનિનું પ્રદુષણ કહેવાય છે તો અહીંયા જે ધ્વનિના પ્રદૂષણ થતા કેટલાક સ્ત્રોત છે એની યાદી છે તમારે બનાવવી છે કે શેના દ્વારા છે એ ધ્વનિનું પ્રદૂષણ થાય છે જેમ કે થોડાક ઉદાહરણ છે આપણને અહીંયા આપેલા છે કે વાહનોનો અવાજ વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું મશીનો લાઉડ સ્પીકર એ બધા શું છે તો કે ધ્વનિના પ્રદૂષણ છે અને ઘરમાં કયા સ્ત્રોતો છે જે ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે જેમ કે આપણે જોઈએ કે મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન ટ્રાન્ઝિસ્ટર રેડિયો રસોઈઘરના થોડા ઉપકરણો જેમ કે પછી કૂલર એર કન્ડિશનર તો આ બધા છે એ શું છે તો કે ધ્વનિ માટેના પ્રદૂષણો છે જે આપણને ઉત્પન્ન કરે છે તો જો આપણે આવા ધ્વનિના પ્રદૂષણો છે એનાથી આપણે કઈ કંઈ હાનિ થાય છે એટલે કે આપણને શું નુકસાન કરે છે તો શું તમે જાણો છો કે તમારી આસપાસ છે એ અતિશય જે ઘોંઘાટની હાજરી હોય છે તો અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે કેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તો કે અનિંદ્રા આવે હાઈપરટેન્શન થાય એટલે કે હાઈ બ્લડ પ્રેશર થાય ચિંતા થાય અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામી છે એ આપણામાં ઉત્પન્ન થઈ શકે છે તો આ પ્રકારના ધ્વનિના પ્રદૂષણથી આપણને આવી નુકસાન છે થઈ શકે છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા છે કામ ચલાવ કે કાયમ રીતે છે ઓછી થઈ જાય પછી બહુ બધા આવા ઘોઘટમાં આપણે રહીએ ને તો થોડોક સમય થઈને તો આપણને સાંભળવાની શક્તિ છે ને એ ઓછી થઈ જાય તો ધ્વનિના પ્રદૂષણ માને નિયંત્રણ રાખવાના કયા કયા ઉપાયો છે કે એ ઉપાયો આપણે રાખીએ જેથી આપણું સ્વાસ્થ્ય છે સારું રહી શકે તો કે ઘોંઘાટને નિયંત્રણ રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ તો આ ઘોંઘાટ નિયંત્રણ છે એ કેવી રીતે કરી શકાય તો આ માટે આપણે હવાઈ જહાજના એન્જિનો પરિવહનના વાહનો ઔદ્યોગિક મશીનો ઘરેલુ ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ અને રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય તો કે ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી જે કામગીરી છે એને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ જેથી ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી થોડાક દૂર સ્થાપવા જોઈએ જેથી આપણને છે નુકસાન ન થાય અને ઓટોમોબાઈલ વાહનોના હોનનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ અને ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો છે ઓછી કરવા માટે રસ્તાઓ ઇમારતો એની આસપાસ જે આપણે વૃક્ષો વાવવા જોઈએ જેથી રહેણાંકો છે ત્યાં છે ઘોંઘાટ છે ન પહોંચે તો આ રીતે આપણે વાત કરી હવે અહીંયા આપણે જોઈએ કે શ્રવણ ક્ષતિ એટલે કે સાંભળવામાં પણ ક્યારેક છે આપણને સંભળાતું નથી તો એની માટે કંઈક બીમારી થાય છે તો અહીંયા સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે અને તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે કે અમુક એવી વ્યક્તિ હોય કે જેને છે એ સાંભળી નથી શકતા બરાબર તો એ ક્યારથી હોય તો કે જન્મથી જ હોય છે જેમ કે આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી ઈજા કે ઉંમરના કારણે પણ હોઈ શકે છે સાંભળવાની ક્ષમતા છે એ ઓછી હોય છે તેવા બાળકોને ખાસ દેખભાળ છે એ રાખવી જોઈએ તો આવા બાળકો છે એ સંકેત ભાષા શીખીને અસરકારક રીતે સંપર્ક કરી શકે છે એટલે કે એવા બાળકો જે સાંભળી નથી શકતા તો ક્યારેક એના સંકેત આપણે આપણે જે જે હાથ બોલીએ છીએ શીખી શકે છે કારણ કે બોલવાની ક્રિયા અને સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે તેથી શ્રવણ અશક્તતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે અને પ્રોધોદિક પ્રોદ્યોગિક સાધનોએ શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારાને શક્ય બનાવી લીધું છે તો જે શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી કહેણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ છે ઘણું બધું કરી શકે છે થેન્ક યુ